દારૂની મહેફિલ પ્રકરણમાં અહેમદાબાદના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ અને અન્યને પોલીસે ઝડપી પાડ્યા હતા આ પ્રકરણમાં ધારાસભ્ય રાજ્ય બહાર બ્લડ ટેસ્ટ માટે ગૃહમંત્રી ખેડા જિલ્લા પોલીસ વડા ખેડા ટાઉન પીએસઆઈને લેખિત અરજી આપીને માંગ કરતા ચકચાર મચી જવા પામી હતી ત્યારે સ્થાનિક સરકારની લેબોરેટરી પર વિશ્વાસ ન હોય અને અન્ય સ્થળે ટેસ્ટ કરાવવા માંગ તમામ ખર્ચ ભોગવવાની પણ તૈયારી બતાવી હતી ત્યારે સાથે મહેમદાબાદના પીઆઈ નકુમ પર ગૌતમ ચૌહાણે આક્ષેપ પણ કર્યા હતા માધ્યમ દ્વારા એ કહું છું કે આની અંદર મારી કોઈ પણ પ્રકારની સંડોવણી નથી હું દારૂ પીધેલો નતો દારૂ પીધો નહીં દારૂ લાવ્યો નથી હું જે કંઈ આ બાબતમાં જે કંઈ કાર્યવાહી કરવાની હોય મને તો અહીંથી જે અમારો જે બ્લડ રિપોર્ટ લીધો અને ગાંધીનગર મોકલવાનો છે મેં તો માગણી પણ કરી છે અને અરજી પણ કરી છે કે ગાંધીનગર સિવાય પણ આ રાજ્ય સિવાય પણ અન્ય રાજ્યોની અંદર પણ આ મારો રિપોર્ટ બ્લડનો મોકલે અને એમાંથી જે કંઈક તથ્ય હોય એ જે કંઈ સત્ય હોય એ હું સ્વીકારવા તૈયાર છું મારો રિપોર્ટ અન્ય લેબોરેટરીની અંદર ગુજરાત બહાર કરાવશે તો એનો ખર્ચ પણ હું ભોગવવા તૈયાર છું આ એક રાજકીય ષડયંત્ર ષડયંત્ર હતું ભવિષ્યમાં જે વર્તમાન વિધાનસભાની જે ચૂંટણી આવે છે એને મારા મુખ્ય હરીફે મને ટાર્ગેટ બનાવી અને આમાં હું જાઉં મારી સંડોવાણી થાય એ માટેના જ આ પ્રયત્નો છે રાજકીય ક્રિરણાખોરીથી રાજકીય પ્રેરિત આ છે અત્મા હમણાં જ આ ભાજપની જે સરકાર છે એ આવા વિરોધ પક્ષ જેને વિરોધ પક્ષ તરીકે ગણે છે એવા નેતાઓને ટાર્ગેટ બનાવવા માટેના પ્રયત્ન કર્યા છે